हाय एवरीबॉडी, आई वेलकम यू ऑल अगेन बैक टू अवर सब्जेक्ट साइंस चैप्टर नंबर 1 केमिकल रिएक्शंस एंड इक्वेशंस। वेरी इजी एंड वेरी इंपॉर्टेंट चैप्टर लेइंग डाउन द फाउंडेशन ऑफ योर फर्दर केमिस्ट्री क्लासेस एंड दिस इज वीडियो लेक्चर नंबर 1। वी शैल हैव द इंट्रोडक्शन। सो एज यू कैन सी द टाइटल, इट इज केमिकल रिएक्शंस एंड इक्वेशंस। तो बे वस्तु भणवानी छे, एक आपणे भणवानुं छे केमिकल इक्वेशंस विशे, અને બીજું આપણે ભણવાનું છે કેમિકલ રિએક્શન્સ વિશે। સો ઇન ધ ફર્સ્ટ પાર્ટ ઓફ ધ ચેપ્ટર વી વિલ ફોકસ મોર ઓન કેમિકલ ઇક્વેશન્સ। કેમિકલ ઇક્વેશન ભણી લેશું, પછી આપણે કેમિકલ રિએક્શન તરફ જશું, રાઈટ? તમારી ટેસ્ટ છે ઉપર, એટલે પોસિબલ હશે તો આપણે એક દિવસની અંદર સાયન્સના બે વિડીયો લેક્ચર રાખશું સવારે અને સાંજે, પોસિબલ હશે તો, સચ દેટ તમારું ચેપ્ટર વહેલાસર પૂરું થઈ જાય, રાઈટ? સો લેટ અસ મૂવ અહેડ and have some introduction to chemical reactions and equations. Fine. So this is our chapter number 1, right? And first let us see the blueprint. So as per the blueprint, the chapter is of 4 marks, one question of 1 mark and one question of 3 marks. And again I will say that it is not easy to score marks in this chapter. Tame fundamentally strong haso, તમે ચેપ્ટર બરાબર સમજેલો હશે તો જ અને તો જ તમને માર્ક્સ મળશે, બાકી મને નથી લાગતું તે મળે। રીઝન બીંગ કે આજે તમે ટેક્સ્ટબુકની અંદર 15 ઇક્વેશન આપેલી છે, એવું હોય નહીં તો એક્ઝામમાં એમાંથી જે પૂછાવાની છે એવું જરૂરી નથી। ગમે તે રિએક્શન પૂછાય, તમને બેલેન્સિંગનો આર્ટ આવડવો જોઈએ રેધર દેન ગમે તે 15 ઇક્વેશન ગોખવું, રાઈટ? બીજું, આડું અવડું કરી કેમિકલના નામ ફેરવી, ફિલ ઇન ધ બ્લેન્ક્સ કરી અને 2-3 ક્વેશ્ચન પૂછાઈ શકે છે, ફાઇન? સો એ પ્રમાણે થોડું સમજવું જરૂરી છે ગોખવા કરતા, અને હું તમને જરાય બહાના નહીં બનાવું કે ભાઈ ઓનલાઈન છે એટલે હું તમને નહીં સમજાવી શકું ને ફિઝિકલ ના હોય તો વધારે સમજાવી શકીશ ને, હું બધું સમજાવીશ જ અને વડે ઉતારીશ જ, તમે ધ્યાનથી સાંભળશો ને તો તમને સમજાશે જ, બહુ સ્ટ્રેટ ફોરવર્ડ વસ્તુ છે। હું મારી સાઈડથી કોઈ તચાસ નહીં મૂકું, હું જરાય એમ નહીં કહું કે મારા હાથ પગ બાંધેલા છે ને હું નથી સમજાવી શકતો, હું બધું સમજાવીશ, જેની દાનત હશે એને સમજાશે જ, બહુ સ્ટ્રેટ ફોરવર્ડ વસ્તુ છે। ન સમજાય તો ફોન કરવાની છૂટ છે ભાઈ, બરાબર ને? કોઈ પ્રોબ્લેમ નથી, પણ ધ્યાનથી સાંભળો, તમે પોતાના પ્રયત્નો કરો તો મેળ આવે, બરાબર ને? બાકી તો બહાનામાં જ છે દુનિયા આખી। એન્ડ ધીસ વોઝ એઝ પર ધી બોર્ડ એક્ઝામ માર્ચ 2020, વન ક્વેશ્ચન ઓફ 1 માર્ક એન્ડ વન ક્વેશ્ચન ઓફ 3 માર્ક્સ, ટોટલ 4 માર્ક્સ, તો કોઈ ચેન્જ હતો નહીં। અગેન આઈ વિલ સે દેટ રાજી થવાની વસ્તુ અને નારાજ થવાની વસ્તુ આજ કે એક એક માર્કના ક્વેશ્ચન અહીંયાથી પૂછાય છે, તો મળી બી શકે અને અઘરું પૂછે તો ફસાઈ બી જઈએ, રાઈટ? સો લેટ અસ મૂવ અહેડ વિથ ધ ટેક્સ્ટબુક। સમ સિચ્યુએશન્સ ઓફ ડેઈલી લાઈફ વિચ ઇન્ડિકેટ કેમિકલ રિએક્શન્સ। રોજ આપણી લાઈફમાં આપણી આજુબાજુ ઘણા બધા કેમિકલ રિએક્શન્સ થાય છે જે આપણી ધ્યાન બહાર છે, આપણા મગજમાં એકદમ ફિટ થયેલું છે કે ભાઈ કેમિકલ રિએક્શન એટલે લેબોરેટરી ને હમણાં ઓલો ફોટો દેખાડે તેમ ધોણા નીકળતા હોય ને કલર ચેન્જ થતું હોય ને આગ લાવી દી હોય ક્યાંક ને, એવું જરૂરી નથી। આપણી આજુબાજુ આપણને ઘણા જ કેમિકલ રિએક્શન્સ થતા હોય છે આપણી આજુબાજુ જે આપણી ધ્યાનની બહાર છે, એવા થોડાક એક્ઝામ્પલ્સ આપણી ટેક્સ્ટબુકમાં આપેલા છે। ફોર એક્ઝામ્પલ, મિલ્ક ઇઝ લેફ્ટ એટ રૂમ ટેમ્પરેચર ડ્યુરિંગ સમર। તમે આપણે જનરલી મિલ્ક લઈ આવીએ પછી એને ગરમ કરીએ અને ગરમ કર્યા પછી આપણે એને થોડું ઠંડુ પાડી અને ફ્રીજમાં સ્ટોર કરી દઈએ, જ્યાં સુધી એ મિલ્ક ફ્રીજમાં છે ત્યાં સુધી સારું રહેશે, પણ જો તમે એ જ મિલ્કને બહાર તમારા રૂમની અંદર નોર્મલ ટેમ્પરેચર ઉપર મૂકી દો તો એ મિલ્ક બરાબર રહેશે નહીં। આપણે કહી દઈએ ને ભાઈ દૂધ ખરાબ થઈ ગયું, દૂધ બબડી ગયું છે, રાઈટ? તો વોટ ઇઝ દેટ ઇઝ કેમિકલ રિએક્શન। દૂધ ખરાબ થઈ ગયું છે કેમ ખબર પડી? એની અંદરથી આવતી સ્મેલ છે એ ચેન્જ થઈ જશે, એનો ટેસ્ટ છે એ ચેન્જ થઈ જશે, ક્યારેક થોડો કલરમાં ચેન્જ તમને મળે, વ્હાઈટ કલર છે આમ લાઇટ યલો જેવો, ક્યારેક બહુ ખરાબ થઈ ગયું હોય તો, રાઈટ? સો દેર ઇઝ સમ સોર્ટ ઓફ ચેન્જ, કોઈ વિઝિબલ ચેન્જ છે જે આપણને દેખાય છે, રાઈટ? સો મિલ્ક ઇઝ લેફ્ટ એટ રૂમ ટેમ્પરેચર ડ્યુરિંગ સમર્સ ઇઝ એન એક્ઝામ્પલ ઓફ કેમિકલ રિએક્શન। સેકન્ડ, એન આયરન તવા પાન ઓર નેલ ઇઝ લેફ્ટ એક્સપોઝ ટુ હ્યુમિડ એટમોસ્ફિયર। કોઈ પણ લોખંડની વસ્તુ, જેમ કે આજે મારી પાસે નાનપડી અમથી નેલ છે, હીલી છે, એને આપણે ઓપન એટમોસ્ફિયરમાં રાખીએ ભેજવાળા, જેમ કે અત્યારે ભેજવાળું વાતાવરણ છે, તો શું થશે? થોડા ટાઈમ પછી એનો કલર ચેન્જ થશે, એની ઉપર રસ્ટિંગ થશે, ફાટ ચડી જશે। તમારી સાયકલ હોય એને તમે વરસાદમાં પલળવા દો કન્ટિન્યુઅસલી 2-3 મહિના માટે, પછી જો આમ અંદરની સાઈડ પતરામાં જે એનું સ્ટેન્ડ હોય સાયકલનું બધેમાં ફાટ ચડી જાય છે, લોંગ ટર્મ કોઈ પણ વસ્તુ તમે પાણીમાં રાખો ઓર ભેજવાળા વાતાવરણમાં રાખો તો, રાઈટ? સો અગેન દેટ ઇઝ અ વિઝિબલ ચેન્જ, ચેન્જ ઓફ કલર, અહીંયા કલર ચેન્જ થાય છે, ટેક્સચર ચેન્જ થાય છે, સો અગેન દેટ ઇઝ ઇન્ડિકેટિંગ કેમિકલ રિએક્શન। નેક્સ્ટ, ગ્રેપ્સ ગેટ ફર્મેન્ટેડ, બરાબર છે? તમે ગ્રેપ્સને એમને રાખો તો થોડા ટાઈમ પછી ગ્રેપ્સનો પેલો શું કહેવાય ટેસ્ટ ચેન્જ થઈ જાય છે,
બરાબર ને, ક્યારે એમાંથી આવતી જે ઓડર છે એમાંથી આવતી સ્મેલ છે એ ચેન્જ થઈ જાય છે. વોટ ડઝ ઇટ મીન ધેટ ગ્રેપ્સ ગેટ ફર્મેન્ટેડ, ખરાબ થઈ ગયા છે, રાઈટ? ફૂડ ઇઝ કુક, ઓબ્વિયસલી ધીસ ઇઝ અ કેમિકલ રિએક્શન, ખ્યાલ જ છે આપણને. હવે આ તો ખ્યાલ જ છે ને કે ફૂડ કુક થશે ત્યારે એક તો સ્મેલ આવે છે આપણને, બરાબર છે ને? ફૂડ કુક થાય તો માની લો ઓરિજિનલી તમારી પાસે કોઈ વસ્તુ સોલિડ હતી, પછી એ થોડી સોફ્ટ બની જાય છે કુક કર્યા પછી. ક્યારેક તમે કુક કરો તો કલર ચેન્જ થાય છે, ક્યારેક ટેમ્પરેચર ચેન્જ થાય છે, તો ડેફિનેટલી ધેટ ઇન્વોલ્વ સમ કેમિકલ રિએક્શન. ફૂડ ગેટ્સ ડાયજેસ્ટેડ ઇન અવર બોડી, ડેફિનેટલી અ કેમિકલ રિએક્શન. નાઉ વી હેવ જસ્ટ સ્ટડીડ ઇન પ્રીવિયસ ચેપ્ટર, ફૂડ ગેટ્સ ડાયજેસ્ટેડ ઇન અવર બોડી. આપણે યાદ કરો ભાઈ, જેટલા બી મોટા મોટા મોલિક્યુલ્સ છે, નાના નાના મોલિક્યુલ્સમાં કન્વર્ટ થાય છે માઉથની અંદર, સલાઈવરી એમાઇલેસ સલાઈવાને ડાયજેસ્ટ કરે છે, બરાબર ને? પછી ફેટનું ડાયજેશન ચાલુ થાય છે, પ્રોટીનનું ડાયજેશન ચાલુ થાય છે બોડીના અલગ અલગ પાર્ટસની અંદર. તો ડાયજેશન થાય છે મીન્સ સમ એન્ઝાઇમ ઇઝ એક્ટિંગ. આપણે ભણ્યા તો એન્ઝાઇમ્સ આર બાયોકેમિકલ કેટાલિસ્ટ. સો અલ્ટિમેટલી ફૂડ ગેટ્સ ડાયજેસ્ટેડ ઇન અવર બોડી, ધેટ ઇઝ ઓલસો ટાઈપ ઓફ કેમિકલ રિએક્શન, રાઈટ? વી રેસ્પાયર, 110% કેમિકલ રિએક્શન. તમે જો આપણે રેસ્પાયરેશન ભણ્યા ત્યારે એરોબિક રેસ્પાયરેશન અને એનએરોબિક રેસ્પાયરેશન હતું, તો રેસ્પાયરેશનની અંદર કેમિકલ રિએક્શન આવતી હતી રીતસર. એરોબિક રેસ્પાયરેશન, એનએરોબિક રેસ્પાયરેશન, ઓક્સિજનની પ્રેઝન્સમાં એટીપી બનતા હતા, ઓક્સિજનની એબસેન્સમાં ઓછા એટીપી બનતા હતા, એન્ડ પ્રોડક્ટ અલગ હતા. તમે જો ચેપ્ટર નંબર 6, રીતસર કેમિકલ રિએક્શન આવતી, તો ડેફિનેટલી રેસ્પાયરેશન ઓલસો ઇન્વોલ્વ કેમિકલ રિએક્શન. તો આ થોડા જનરલ એક્ઝામ્પલ્સ છે જાહેર લાઈફના, બટ સ્પેસિફિકલી આપણે માની લઈએ તો ભાઈ લેબ બેઝડ એક્સપેરિમેન્ટ, ભાઈ આપણે આમ ભાઈ અલગ જ કેમિકલની ભાષામાં વાત કરીએ, આમાં ક્યાંય કેમિકલનું નામ ન આવ્યું હજી સુધી. પણ જો હું કેમિકલ્સનું નામ લઉં તો હજી એક એક્ઝામ્પલ છે ભાઈ, મેગ્નેશિયમ રિબન બર્ન્સ વિથ અ ડેઝલિંગ વ્હાઇટ ફ્લેમ એન્ડ ચેન્જીસ ઇન ટુ વ્હાઇટ પાવડર. કેમ લોખંડનો પટકો હોય એમ મેગ્નેશિયમની રિબન મળે, બરાબર ને? ઓર મેગ્નેશિયમ મેટલ, રિબનને તમે થોડી દર ભૂલી જાઓ, મેગ્નેશિયમનો ટુકડો તમે લ્યો અને એને તમે ફ્લેમની અંદર ચડતા હો તો ખૂબ જ વ્હાઇટ કલરની, એકદમ સ્પાર્કલિંગ વ્હાઇટ કલરની ફ્લેમ થશે અને વ્હાઇટ પાવડરમાં કન્વર્ટ થશે. તો ડેફિનેટલી વી આર બર્નિંગ મેગ્નેશિયમ. બર્નિંગ એટલે મેં તમને શીખવાડેલું છે, બર્નિંગ જ્યાં બી ઇન્વોલ્વ હોય ત્યાં ઓક્સિડેશન થયું છે. જ્યાં બી ત્યાં બાળવાની વાત આવે છે, આગ લગાડવાની વાત આવે છે, બર્નિંગની વાત આવે છે, ત્યાં ડેફિનેટલી ઓક્સિડેશન થયું છે. તો મેગ્નેશિયમનું ઓક્સિડેશન કરશું તો શું મળશે? મેગ્નેશિયમ ઓક્સાઇડ. તો મેગ્નેશિયમનો કલર અલગ હશે અને એમાંથી આ વ્હાઇટ કલરનો પાવડર મળ્યો મેગ્નેશિયમ ઓક્સાઇડ, એનો કલર અલગ છે. તો ડેફિનેટલી ચેન્જ ઓફ કલર અહીંયા વિઝિબલ સાઇન છે કેમિકલ રિએક્શનનું. હજી એક એક્ઝામ્પલ છે, ફોર્મેશન ઓફ હાઇડ્રોજન ગેસ બાય ધ એક્શન ઓફ ડાયલ્યુટ સલ્ફ્યુરિક એસિડ ઓન ઝિંક, બરાબર ને? ઝિંક મેટલ છે આપણી પાસે, એની ઉપર આપણે સલ્ફ્યુરિક એસિડ નાખીએ, ઓર સલ્ફ્યુરિક એસિડના સોલ્યુશનની અંદર ઉપરથી આપણે ઝિંક મેટલનો ટુકડો નાખીએ તો ઝિંક છે ને એ ZnSO4 બનાવશે. સમજાવું તમને. ફોર એક્ઝામ્પલ અહીંયા આપણી પાસે બે વસ્તુ ઇન્વોલ્વ છે, ZN અને શું કહેવાય, H2SO4, રાઈટ? આપણે અહીંયા લખીએ કે ભાઈ મારી પાસે એક તો છે ઝિંક, રાઈટ, અને એના સિવાયનું મારી પાસે છે H2SO4, હા બીજું છે આપણી પાસે H3SO4, સોરી, યસ, બરાબર. હવે આ બંને જ્યારે રિએક્ટ થશે ને તો અહીંયા આપણે પાસે બની જશે ZnSO4, અને ભેગું અહીંયા બની જશે H2. ડિસ્પ્લેસમેન્ટ રિએક્શન છે, આગળ આપણે ભણશું, ધીસ ઇઝ અ ટાઈપ ઓફ ડિસ્પ્લેસમેન્ટ. તો આ હાઇડ્રોજન તો ગેસ છે તો એ ઇવોલ્વ થશે, એના બબલ્સ ફોર્મ થશે જ્યાં બી આ રિએક્શન થશે. તો ઇવોલ્યુશન ઓફ ગેસ, આ એક સિમ્બલ મેળવ્યો કે ભાઈ H2SO4 તો લિક્વિડ છે, એ લિક્વિડ ની અંદર આપણે ઝિંક ને અંદર રાખશું તો બબલ્સ ફોર્મ થશે. તો એ બબલ્સ છે હાઇડ્રોજન ના, પણ આપણા માટે વિઝિબલ સાઇન છે કે બબલ્સ ફોર્મ થાય છે, એટલે કોઈ ને કોઈ ટાઈપનો કેમિકલ રિએક્શન થયેલો હશે, ફાઇન? સો આની સમરી છે આપણી પાસે, ધેટ એની ઓફ ધ ફોલોઇંગ ઓબ્ઝર્વેશન હેલ્પ્સ અસ ટુ ડિટરમાઇન વેધર અ કેમિકલ રિએક્શન હેઝ ટેકન પ્લેસ. ફોર એક્ઝામ્પલ, ચેન્જ ઇન સ્ટેટ, સોલિડમાંથી કોઈ વસ્તુ લિક્વિડમાં કન્વર્ટ થઈ ગઈ, લિક્વિડમાંથી ગેસમાં કન્વર્ટ થઈ ગઈ, ગેસમાંથી સોલિડમાં કન્વર્ટ થઈ ગઈ, તો બની શકે ત્યાં કેમિકલ રિએક્શન થયું હશે. ચેન્જ ઇન કલર, ડેફિનેટલી કોઈ પણ વસ્તુનો કલર ચેન્જ થાય તો આપણે કહી શકીએ ભાઈ અહીંયા કેમિકલ રિએક્શન થયું હશે. ફોર એક્ઝામ્પલ, એપલ, તમે એપલને થોડીક વાર માટે, એક એપલની સ્લાઈસ તમે બનાવો અને એ સ્લાઈસીસને થોડીક વાર માટે ઓપન એટમોસ્ફિયરમાં રાખો તો એની ઉપર ગ્રીન કલરનો પેચ બની જશે, ઓર થોડા ટાઈમમાં સફરજન છે એપલ છે એ કાળું પડી જશે, બ્લેક પડી જશે, રાઈટ? સો અગેન, વોટ ઇઝ દેટ? દેટ ઇઝ ચેન્જ ઇન કલર, ઇન્ડિકેટિંગ અ કેમિકલ રિએક્શન. ઇવોલ્યુશન ઓફ ગેસ, હમણાં આપણે જોયું અહીંયા આ રિએક્શનની અંદર ગેસ ઇવોલ્વ થાય છે, રાઈટ? અને છે ચેન્જ ઇન ટેમ્પરેચર, ત્યાં ટેમ્પરેચર બદલે તો બી આપણે માની શકીએ કે કેમિકલ રિએક્શન થયું છે. આ તમે ભણેલું હશે ચેન્જ ઇન ટેમ્પરેચર. બે ટાઈપના રિએક્શન હોય, એન્ડોથર્મિક અને એક્ઝોથર્મિક.
એક રિએક્શન કરવા માટે આપણે હીટ આપવી પડે, અને કોઈ એક એવો રિએક્શન હોય કે જે રિએક્શન થાય તો હીટ જનરેટ થાય, બરાબર ને? હીટ જનરેટ થાય. ફોર એક્ઝામ્પલ, આજે જેને આપણે શું કહેવાય, નોર્મલ કેલ્શિયમ કાર્બોનેટ છે, ચૂનો જેને આપણે ગુજરાતીમાં કહીએ, એ જે ચૂનો છે એને તમે પાણીની અંદર નાખો અને તમે એને ફટાફટ ફેરવો તો જે સરફેસ છે ને વેસલનો એ હોટ થઈ જશે. તો દેટ ઇઝ અગેન ચેન્જ ઇન ટેમ્પરેચર. સો ધીઝ આર ધી ફોર ઇમ્પોર્ટન્ટ ઓબ્ઝર્વેશન વિચ સજેસ્ટ દેટ કેમિકલ રિએક્શન ઇઝ ટેકન પ્લેસ. તો આ ચાર પોઈન્ટ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, એના રિલેટેડ ક્વેશ્ચન આન્સર બી છે. તો અત્યારે ન લખતા પછી આપણે લખશું આરામથી, રાઈટ? હવે આપણે ભણવાનું છે કેમિકલ ઇક્વેશન્સ વિશે. એઝ આઈ ટોલ્ડ યુ, ધ ચેપ્ટર ઇઝ ડિવાઇડેડ ઇન્ટુ ટુ પાર્ટ્સ, કેમિકલ રિએક્શન્સ એન્ડ કેમિકલ ઇક્વેશન્સ. જો કેમિકલ ઇક્વેશન છે ને એ એક મેથડ છે કેમિકલ રિએક્શન દર્શાવવા માટે, ની જસ્ટ એક મેથડ છે, બરાબર છે ને? રાઈટ, લેટ અસ સ્ટડી, બરાબર છે? વેન અ મેગ્નેશિયમ રિબન ઇઝ બર્ન્ટ ઇન ઓક્સિજન, ઇટ ગેટ્સ કન્વર્ટેડ ટુ મેગ્નેશિયમ ઓક્સાઇડ. હવે આ એક્ઝામ્પલની પહેલા આપણે કેમિકલ ઇક્વેશન વિશે થોડું ભણી લઈએ. હું એમ કહું કે ભાઈ મેગ્નેશિયમનું રિએક્શન ઓક્સિજન સાથે થાય છે અને મેગ્નેશિયમ ઓક્સાઇડ બને છે, આ હું બોઈ લો, પણ એને રિપ્રેઝેન્ટ કરવાની કોઈ મેથડ હોય? અહીંયા સેન્ટેન્સ લખેલો છે, આ જ સેન્ટેન્સને હું કોઈ ઇક્વેશનના ફોર્મમાં બતાવું તો એ વધારે હેન્ડી લાગશે? આ લાંબુ લાંબુ વાંચ્યું તો મને કંટાળો ચડે. એના બદલે કોઈ મને લખીને આપે ભાઈ મેગ્નેશિયમ એમાં ઓક્સિજન એડ થાય છે તો મેગ્નેશિયમ ઓક્સાઇડ બની જશે, તો એને કેમિકલ ઇક્વેશન કહેશું, વિચ ઇઝ અ બેટર રિપ્રેઝન્ટેશન ઓફ કેમિકલ રિએક્શન. એક કેમિકલ રિએક્શનમાં શું થાય છે એનો અંદાજો મને કેમિકલ ઇક્વેશન જોઈને મળી જશે. અને પાછું કેમિકલ ઇક્વેશન રિપ્રેઝન્ટ કરવાની બી ઘણી બધી મેથડ્સ છે જે આપણે આ ચેપ્ટરમાં ભણશું. ફાઇન, સો અત્યારે આપણે જે ડિસ્કસ કરીએ છીએ કેમિકલ ઇક્વેશન જે આપણે ભણવાની છે, દેટ ઇઝ વર્ડ ઇક્વેશન, શબ્દોની ઇક્વેશન. એટલે આ વચ્ચેથી ગ્રામર કાઢી નાખવાનું અને થોડુંક મેથ્સ લઈ આવવાનું, એટલે વર્ડ ઇક્વેશન બની જશે, રાઈટ? હવે જો ધ ડિસ્ક્રિપ્શન ઓફ અ કેમિકલ રિએક્શન ઇન અ સેન્ટેન્સ ફોર્મ ઇઝ ક્વાઇટ લોંગ, આપણી વાત થઈ કે ભાઈ સેન્ટેન્સના ફોર્મમાં કેમિકલ રિએક્શન દર્શાવું છું તો એ થોડુંક લાંબુ પડે છે. સો ઇટ કેન બી રિટન ઇન અ શોર્ટર ફોર્મ, એન્ડ ધ સિમ્પલેસ્ટ વે ટુ ડુ ધીસ ઇઝ ટુ રાઇટ ઇન ધ ફોર્મ ઓફ વર્ડ ઇક્વેશન. સૌથી સહેલો અને સસ્તો રસ્તો છે કે હું સેન્ટેન્સ બદલી વર્ડ ફોર્મની અંદર બધી વસ્તુ દર્શાવું. અહીંયા મને ખબર છે ભાઈ બે વસ્તુ રિએક્ટ કરે છે, મેગ્નેશિયમ અને ઓક્સિજન, અને શું બનાવે છે? મેગ્નેશિયમ ઓક્સાઇડ. તો એને હું આવી રીતના લખીશ, ભાઈ મેગ્નેશિયમ એની સાથે રિએક્ટ કરે છે ઓક્સિજન, એન્ડ ઇટ વિલ ગીવ મી મેગ્નેશિયમ ઓક્સાઇડ. આ તમે ભણી ગયેલા છો, તમને હજાર વાર ભણેલું છે, છતાં આપણે બેઝિક ઇન્ફોર્મેશન આપેલી છે, જોઈ લઈએ. ધ સબસ્ટન્સીસ દેટ અંડરગો કેમિકલ ચેન્જ ઇન રિએક્શન, મેગ્નેશિયમ એન્ડ ઓક્સિજન આર ધી રિએક્ટન્ટ્સ. એટલે આ જે લેફ્ટ સાઈડ છે બંને, મેગ્નેશિયમ અને ઓક્સિજન જે અત્યારે હાઇલાઇટ થઈ રહ્યા છે, એ બંનેને આપણે ક્યાં નામે ઓળખીએ છીએ? રિએક્ટન્ટ્સ, બરાબર છે? સેકન્ડ, ધ ન્યુ સબસ્ટન્સ ઇઝ મેગ્નેશિયમ ઓક્સાઇડ, જે અહીંયા છે, એન્ડ ઇટ ઇઝ ફોર્મ ડ્યુરિંગ ધ રિએક્શન, ઇટ ઇઝ નોન એઝ ધી પ્રોડક્ટ. એટલે આ બાજુ હવે જે હાઇલાઇટ થઈ રહ્યું છે દેટ ઇઝ નોન એઝ પ્રોડક્ટ, રાઈટ? તો આ લેફ્ટ સાઈડ જે બંને છે, ધોઝ આર રિએક્ટન્ટ્સ, જે બંનેની વચ્ચે રિએક્શન થાય છે, અને આ રિએક્શનનું જે ફાઇનલ આઉટકમ છે મેગ્નેશિયમ ઓક્સાઇડ, એને આપણે શું કહીએ છીએ? પ્રોડક્ટ. The word equation shows change of reactants to product through an arrow placed between them. આ બંને રિએક્ટન્ટ ભેગા થઈને પ્રોડક્ટ બનાવે છે. આ જે ચેન્જ થાય છે એ વચ્ચે એક એરો દ્વારા દર્શાવવામાં આવે છે, જે રિએક્શનની ડાયરેક્શન બતાવે છે કે ભાઈ આ બંને ભેગા થયા તો આવું આવું થયું છે. ધ રિએક્ટન્ટ્સ આર રિટર્ન ઓન ધી લેફ્ટ હેન્ડ સાઈડ વિથ અ પ્લસ સાઇન બિટવીન ધેમ, ઓબ્વિયસ છે. લેફ્ટ સાઈડ જે રિએક્ટન્ટ છે એની વચ્ચે શું હશે? પ્લસ સાઇન હશે, અને એવી જ પ્લસ સાઇન અહીંયા પ્રોડક્ટની વચ્ચે બી હશે, જો બે થી વધારે પ્રોડક્ટ હોય તો, બરાબર છે? અહીંયા પ્લસ સાઇન છે, અહીંયા બી પ્લસ સાઇન હોય, બટ અહીંયા એક જ પ્રોડક્ટ છે તો કોઈ પણ ટાઈપની પ્લસ સાઇન નથી. માની લો બે પ્રોડક્ટ હોય તો એની વચ્ચે બી પ્લસ સાઇન આવશે. તો આ ભણેલું છે, બટ આ શું છે? શબ્દો, વર્ડ ઇક્વેશન્સ, એટલે જે કેમિકલ છે એના નામનો ઉપયોગ કરવામાં આવેલો છે. મેગ્નેશિયમની જગ્યાએ એમજી નથી લખેલું, ઓક્સિજનની જગ્યાએ ઓ ટુ નથી લખેલું, ઓક્સિજનનો સ્પેલિંગ લખેલો છે પૂરેપૂરો, એટલે આને વર્ડ ઇક્વેશન કહેવામાં આવે છે. આમાં ક્યાંય કોઈ પણ ટાઈપનું બેલેન્સિંગ કાંઈ કરવાનું નથી. આને કહેવાય વર્ડ ઇક્વેશન્સ, રાઈટ? આઈ હોપ ધીસ ઇઝ વેરી મચ ક્લિયર ટુ યુ. લેટ અસ મૂવ અહેડ એન્ડ સી વોટ આર સ્કેલેટલ ઇક્વેશન્સ, રાઈટ? આ જે છે એરોહેડ, ઇટ શોઝ ધી ડાયરેક્શન ઓફ ધી કેમિકલ રિએક્શન. તો ભાઈ રિએક્શન અહીંયાથી ચાલુ થઈ છે અને આ તરફ પૂરું થઈ છે, ધીસ શોઝ ધી ડાયરેક્શન. હવે આપણે કેમિકલ ઇક્વેશનમાં સૌથી પહેલી ટાઈપ ભણી લીધી, વર્ડ ઇક્વેશન. બીજું આપણે ભણીએ છીએ સ્કેલેટલ કેમિકલ ઇક્વેશન. કોઈ પણ નોર્મલ કેમિકલ ઇક્વેશન તમે જુઓ છો, એ જો બેલેન્સ્ડ હોય તો એને બેલેન્સ્ડ કેમિકલ ઇક્વેશન કહેવાય, અને જો એ બેલેન્સ્ડ ન હોય તો એને સ્કેલેટલ કેમિકલ ઇક્વેશન કહેવાય, જે આપણે હમણાં જોશું, રાઈટ? કેમિકલ ઇક્વેશન્સ કેન બી મેડ મોર કન્સાઇઝ એન્ડ યુઝફુલ ઇફ વી યુઝ કેમિકલ ફોર્મ્યુલા ઇન્સ્ટેડ ઓફ વર્ડ્સ. એટલે જે વર્ડ ઇક્વેશન હતી એમાં શું હતું?
મેગ્નેશિયમની જગ્યાએ આપણે એનો સ્પેલિંગ લખતા હતા, ઓક્સિજનની જગ્યાએ આપણે એનો સ્પેલિંગ લખતા હતા, હવે એનો સ્પેલિંગ શબ્દોની જગ્યાએ આપણે કેમિકલ ફોર્મ્યુલા લખશું, એટલે હવે મેગ્નેશિયમની જગ્યાએ આપણે એમજી લખશું, ઓક્સિજનની જગ્યાએ આપણે ઓટુ લખશું, તો વધારે થોડી જોવાની મજા આવશે. આ કેમિકલ ઇક્વેશન રિપ્રેઝેન્ટ્સ અ કેમિકલ રિએક્શન ખબર જ છે આપણને. અગેન વી વિલ ટેક ધ સેમ એક્ઝામ્પલ, રાઈટ, મેગ્નેશિયમ રિબન ઇઝ બર્ન્ટ ઇન ઓક્સિજન એન્ડ ઇટ ગેટ્સ કન્વર્ટેડ ઇન ટુ મેગ્નેશિયમ ઓક્સાઇડ. તો હવે મારી પાસે આવી જશે એમજી પ્લસ ઓટુ ગીવ્સ એમજીઓ. અહીંયા ક્યાંય બેલેન્સિંગમાં મગજ લવાડવાનો નથી કે સર અહીંયા બે ઓક્સિજન છે, અહીંયા તો એક ઓક્સિજન છે, અનબેલેન્સ છે, એવું કશું જ નહીં. આ એક ટાઈપની વર્ડ ઇક્વેશન જ છે. ફેર એટલો કે વર્ડ ઇક્વેશનની અંદર વર્ડ યુઝ કરવામાં આવે છે, સ્કેલેટલ કેમિકલ ઇક્વેશનની અંદર વર્ડની જગ્યાએ પર્ટિક્યુલર એટમ અથવા તો મોલિક્યુલની કેમિકલ ફોર્મ્યુલા યુઝ કરવામાં આવે છે. એટલે મેગ્નેશિયમની જગ્યાએ એમજી આવી ગયું, ઓક્સિજનની જગ્યાએ ઓટુ આવી ગયું, અને મેગ્નેશિયમ ઓક્સાઇડની જગ્યાએ એમજીઓ આવી ગયું. અનબેલેન્સ્ડ કેમિકલ ઇક્વેશન એટલે સ્કેલેટલ કેમિકલ ઇક્વેશન, આનું બીજું નામ. કોઈ પણ કેમિકલ ઇક્વેશન અગર અનબેલેન્સ્ડ છે તો એને સ્કેલેટલ કેમિકલ ઇક્વેશન કહેવાય. Count and compare the number of atoms of each element on the LHS and RHS. જો left side ભી મેગ્નેશિયમ છે, right side ભી મેગ્નેશિયમ છે, left side ભી ઓક્સિજન છે, right side ભી ઓક્સિજન છે, આપણે ગણીએ કેટલા. તો જ્યારે હું મેગ્નેશિયમ ગણું તો left side એક છે, right side ભી એક જ છે, તો ભાઈ મેગ્નેશિયમ બેલેન્સ્ડ. ઓક્સિજન જોઉં છું તો left side બે છે અને right side એક જ છે. left side કેટલા છે? બે. અને right side કેટલા છે? only one. તો ઓક્સિજન અનબેલેન્સ્ડ છે, બરાબર છે. Is the number of atoms of each element the same on both the sides? શું બંને પ્રકારના એલિમેન્ટ બંને જગ્યાએ સેમ છે? જો હોય તો ઇક્વેશનને શું કહેવાય? બેલેન્સ્ડ. માની લ્યો અહીંયા મેગ્નેશિયમ એક છે ને અહીંયા બી એક છે, પછી અહીંયા ઓક્સિજન બે હોય ને સામે બી બે હોય, તો એને શું કહેવાય? બેલેન્સ્ડ. પણ અહીંયા બેલેન્સ્ડ નથી. ઇફ નોટ then the equation is unbalanced because the mass is not the same on both the sides of equation. બરાબર છે, સમજો છો? ચેક કરવાનું, એટલે જેટલા એટમ કોઈ પર્ટિક્યુલર વ્યક્તિના લેફ્ટ સાઈડ છે એટલા જ રાઈટ સાઈડ છે. જો હોય તો એ ઇક્વેશનને બેલેન્સ્ડ ઇક્વેશન કહેવાય, પણ જો ન હોય તો એને અનબેલેન્સ્ડ કેમિકલ ઇક્વેશન કહેવાય. અને અનબેલેન્સ્ડ કેમિકલ ઇક્વેશન એટલે સ્કેલેટલ કેમિકલ ઇક્વેશન. સચ અ કેમિકલ ઇક્વેશન ઇઝ અ સ્કેલેટલ કેમિકલ ઇક્વેશન ફોર અ રિએક્શન. એટલે ઇન શોર્ટ, હું કહું કે અનબેલેન્સ્ડ અને હું એમ કહું કે સ્કેલેટલ કેમિકલ ઇક્વેશન, તો બંને વાર્તા એક જ છે. એટલે અત્યારે જે આપણી સામે ઇક્વેશન છે દેટ ઇઝ અનબેલેન્સ્ડ, એન્ડ અનબેલેન્સ્ડ કેમિકલ ઇક્વેશન મીન્સ ઇટ ઇઝ સ્કેલેટલ કેમિકલ ઇક્વેશન. આઈ હોપ ધીસ ઇઝ વેરી મચ ક્લિયર ટુ યુ. વર્ડ ઇક્વેશન એ જ સ્કેલેટલ કેમિકલ ઇક્વેશન છે. ફેર એટલો કે વર્ડની અંદર શબ્દો વાપરેલા હોય, સ્કેલેટલની અંદર શબ્દોની જગ્યાએ કેમિકલ ફોર્મ્યુલા યુઝ થયેલી હશે. આના પછીના વિડીયો લેક્ચરની અંદર વી વિલ સ્ટડી અબાઉટ વોટ ઇઝ અ બેલેન્સ્ડ કેમિકલ ઇક્વેશન, એને કેવી રીતના બેલેન્સ કરવી, અને પૂરેપૂરા ચેપ્ટરની અંદર જેટલી બી જગ્યાએ ક્યાંક બેલેન્સિંગનું કામ અથવા ક્વેશ્ચન છે એ બધા આપણે નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં સોલ્વ કરશું, જે આ ચેપ્ટરનો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે. સો વી બ્રેક અપ ઓવર હિયર અને આપણે હવે જોઈ લઈએ, બરાબર છે, ક્વેશ્ચન એન્ડ આન્સર. સો ધીસ આર ધી ફર્સ્ટ ટુ ક્વેશ્ચન એન્ડ આન્સર્સ અકોર્ડિંગ ટુ ધી ટેક્સ્ટ બુક, રાઈટ. અને એના પછીના છે આ 3 અને 4. તો આ 1 અને 2 પ્લીઝ તમારી CWમાં લખી લેજો, એના પછી તમે લખી લેજો 3 અને 4, રાઈટ. આ જે સેકન્ડ છે, જે અંડરલાઈન કરેલી હશે, એ ટેક્સ્ટબુકનો ક્વેશ્ચન હશે, બાકીના બધા એક્સ્ટ્રા હશે, રાઈટ. બંને લખી લેજો. વી વિલ નાઉ મીટ અગેન ઇન ધ નેક્સ્ટ વિડીયો લેક્ચર એન્ડ ડિસ્કસ અબાઉટ બેલેન્સ્ડ કેમિકલ ઇક્વેશન્સ. ટિલ ધેન ટેક વેરી ગુડ કેર ઓફ યોરસેલ્ફ. ગુડ બાય.